સો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં આઈ હોપ તમારી બી એની એક્ઝામની તૈયારી બહુ બેસ્ટ ચાલી રહી હશે બીજી વસ્તુ હું તમને કહી દઉં લાસ્ટ વિડીયોમાં મેં તમને સેક્શન એના આઈએમપી આપ્યા હતા એમાં મેં તમને પૂછ્યું હતું કે બીના જોઈએ કે નહીં રાઈટ ઓકે તો તમે ઘણાએ કમેન્ટ કરી હતી કે યસ જોઈએ તો સેક્શન બીના મોસ્ટ 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 આઈએમપી છે આઈ રિપીટ જેમ મેં તમને પહેલામાં પણ કીધું હતું કે જે છે આમાં જે છે ટોપ હું તમને ફિફ્ટી તો આપવાનું છે એ વસ્તુ બરાબર છે પણ તમારે શું કરવાનું છે એની સાથે સાથે તમારે જે છે સેક્શન એ અને સેક્શન બી એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક ચોપડીનો અને પ્રશ્ન નંબર બે આઈ એમસીક્યુ માટે એસક્યુ માટે રાઈટ કરી જવાનો છે રાઈટ એમાંથી આ ઘણા આઈએમ છે આ રિપીટ કહું છું ઘણા આઈએમ છે આને ના ભૂલતા આમાં કેટલાય સવાલ એવા હશે કે જે એકના એક વાર રિપીટ પણ થતા હશે રાઈટ તો એ પણ તમારે કરી જવાના છે ડોંટ વરી અબાઉટ દેટ બીજી વસ્તુ એક અનાઉન્સમેન્ટ છે કે આપણે લાઈવ આવતા હોઈએ છીએ બરોબર છે દર વખતે એક દિવસ પહેલાં પણ એઝ યુ નો કે આ વખતે જે છે થોડી સિચ્યુએશન મારી ગળાની થોડી ખરાબ છે રાઈટ બિકોઝ ઓફ લોટ્સ ઓફ વિડીયોસ મેં તમારા માટે બનાવેલા જેના કારણે શું છે મને થોડો રેસ્ટ જોઈએ એટલે તમારી બગડી નહીં જાય પરીક્ષા એના માટે જે છે હું તમને આ રીતે આઈએમપી આપું છું સેક્શન વાઇઝ એટલે કે તમારા હવે આના વિડીયો પછી સેક્શન સી ડી અને ઈના ટોપ આઈએમપી હું તમને આપી દઈશ વિડીયો સ્વરૂપે જેથી શું વચ્ચે કટ થાય ને તો મને રેસ્ટ મળી શકે રાઇટ તો જે લાઈવમાં હું નહીં કરી શકું કોન્સ્ટન્ટ બટ જો તમે બહુ થોડું ત્યાં સુધી ઠીક થઈ ગયો છું તો એકાદ દિવસ છે તો હું શ્યોર લાઈવ કરીશ બટ પાંચ વિડીયો હું તમને પ્રોવાઈડ કરી દઈશ બરાબર જે લાઈવમાં બોલવાનું એ વિડીયોમાં બોલી દઈશ કોઈ ફરક નહીં પડે રાઈટ ઓકે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં છે સંચાલન એટલે શું આ વસ્તુને તમારે જે છે હવે હું દરેકના આન્સર તો અહીંયા પોસિબલ નથી કહી શકું રાઈટ મોટો થઈ જશે વિડીયો એટલે તમારે જાતે અત્યારે તો હવે સ્ટેજ આવી ગયું કે તમને આવા સવાલ તો આવડવા જ જોઈએ હવે એવું ના પૂરતા કઈ વ્યાખ્યા લખવાની જે તમને આપણે બધી ઉતારી દેવાની બરાબર કંઈ ના આવડે તો જે છે બીજા જોડી કાર્ય લેવાની કળા ચલો યંત્રોની ગોઠવણી સમારકામને મોસ્ટ આઈએમપી સવાલ મોસ્ટ આઈએમપી સવાલ તળસપાટીએ નેક્સ્ટ એમબીએ નું વિસ્તૃત રૂપ મોસ્ટ એમપી બીબીએનું પણ કરી જવાનું આઈઆઈટીનું પણ કરી જવાનું આઈઆઈએમનું પણ કરી જવાનું આ બધા કરી જવાના સમય નિરીક્ષણ એટલે શું ગતિ નિરીક્ષણ પણ પૂછાઈ શકે આ બંને કરી જવાના અંદાજપત્રના પ્રકારો મોસ્ટ આઈએમપી સવાલ છે આજો વ્યવસ્થા તંત્ર એટલે શું જે વ્યાખ્યા આવડે ઉતારી આવજો બરાબર છે પછી ઉત્તરદાયિત્વ કોને કહેવાય મોસ્ટ આઈએમપી છે બરાબર છે ઉત્તરદાયિત્વ સાથે સાથે જવાબદારી કોને કહેવાય જો આગળ આવે તો ઠીક છે નહીં તો હું તમને કહી દઉં જવાબદારી કોને કહેવાય રાઈટ પછી કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ આની એના કરતાં તો હું તમને આગળ આપવાનું જ છું એમ પણ પસંદગીની પ્રક્રિયા આખી સેક્શન ઈમાં બરાબર છે તો એ આખી કરી જ જવાની છે કોઈ ફરક નથી પડતો રાઈટ પસંદગીની પ્રક્રિયાનો આધાર બધું એમાં જ આવશે જો પસંદગીની પ્રક્રિયામાંથી બે સવાલ એમણે કાઢી દીધા છે રાઈટ તો એનો આધાર શું છે નફા ભાગ હવે આના ઉપરથી એક પહેલો પણ સવાલ બને ખબર છે કે જે લાસ્ટમાં એમસીક્યુનો વિડીયો જોયો તો તમે એમાં પણ આવ્યો હતો કે કોની જે છે કોની તાલીમ જે છે સોરી કોની ભરતી કરવી સરળ બને કેવા કર્મચારીઓની રાઈટ તો ચલો નફા ભાગ એટલે શું મોસ્ટ આઈએમપી નફા ભાગ એટલે શું મોસ્ટ વાય બરોબર છે પછી આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે બરોબર છે આ તો યાર ચેપ્ટર નંબર સાત આખું આના ઉપર છે ચલો ને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય શેર હોલ્ડરોને મતલબ ઇન ડિવિડન્ડ ના એને પ્રકાર પૂછ્યા છે ચલો નેક્સ્ટ કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ હંમેશા પ્રમાણમાં ઓછો આવે આ સવાલ જે છે એમસીક્યુમાં માં ઘણીવાર પૂછાય બરોબર પણ આપણે માં મૂક્યો છે તો આપણે કરવાનો છે વેચાણ વૃદ્ધિ એટલે શું બ્રાન્ડિંગ એટલે શું મોસ્ટ આઈએમપી સવાલ બ્રાન્ડિંગ વિશે બરાબર છે બરાબર પછી યંત્રોની ગોઠવણી અને સમારકામના લગતો આગળ આવી ગયો એટલે કે આ બીજી વાર આવે એટલે બહુ જ આઈએમપી છે રાઈટ એમ તો બધા આઈએમપી છે પણ જે બીજી વાર આવે મોસ્ટ આઈએમપી છે મતલબ આ વખતે તમારી પૂછવાના ચાન્સીસ વધારે વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય ચેપ્ટર નંબર બેમાંથી છે મોસ્ટ આઈએમપી સવાલ છે બરાબર છે અમે તમને સેવન્ટી ફાઈ માર્ક્સ પહેલે ના જોયો તો જોઈ લેજો બરોબર છે આવે તમે આ પાંચ વિડીયો જુઓ ને સેક્શન એ બી સી ડી અને ઇ આ તો થઈ ગયા મોસ્ટ 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 ટાઈમ હું આપી દઈશ પાંચ વિડીયો પણ આને અલાવા જે છે સેવન્ટી ફાઈવ માર્ક્સ ચેલેન્જ જોઈ લેજો બરોબર સેવન્ટી ફાઈવ માર્ક્સ ચેલેન્જ જોઈ લેવાનો રાઈટ ચલો કયા વ્યવસ્થા અંદર લશ્કરી વ્યવસ્થા તંત્રને તરીકે ઓળખવામાં આવે રેખિકની આની રચના પણ ખાસ કરીને કરી જવાની બધું હું તમને મોટામાં સમજાવીશ પસંદગીની પ્રક્રિયા આવી ગયો બીજીવાર નિરીક્ષણનો અર્થ ખાલી દેખરેખ રાખવી એટલું પણ લખી આવશો તો પણ ચાલશે ત્યાં તમને અર્થ કે ને એટલે જરૂરી નથી આપણે ખાલી વ્યાખ્યા લખવાની કોઈ આપેલી કંઈ પણ લખી આવે જે આપ્યું હોય બધું વ્યાખ્યા પણ ચાલશે અર્થ પણ ચાલે રાઈટ કઈ જામીનગીરી બહાર પણ બીજી વાર આવ્યો ઓકે એનએસડીએલની સાથે સાથે સીડીએસએલ પણ આવડવું જોઈએ ફૂલ ફોર્મ બરોબર ઘણી વાર ભૂલ કરતા હોય છે નેશનલ સિક્યોરિટી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ આ એસમાં ઘણા લોકો અહીંયા સિક્યોરિટીઝ છે અહીંયા સર્વિસ છે એટલે ડોન્ટ ડૂ મિસ્ટેક ઇન ધીસ પોઈન્ટ રાઇટ ડિપોઝિટરી કાયદો છન્નુંમાં પછી પ્રસિદ્ધિનો અર્થ બરાબર છેલ્લો ટોપિક છે તમારો તો મોસ્ટ એમપી છે ધંધાકીય પર્યાવરણ સાથે પર્યાવરણ માત્ર નામ જણાવો બરાબર આપણે વધારે કંઈ કરવાનું નથી શું કીધું હતું આગળ કહી દીધું વિશે અંદાજપત્રોના પ્રકારો બીજી વાર આવ્યો એટલે મોસ્ટ એમ્પી અવૈધિક વ્યવસ્થા તંત્ર આઈ ગયો એમસીક્યુ વાળો વિડીયો જોયો હશે તો તમને આવડશે એમસીક્યુ વાળા વિડીયો જોયો હશે તમને આવડશે ઓકે ભરતી માટેના કારણો જણાવો બરાબર છે ચાર કારણો અને મોસ્ટ એમપી એસપીસીસીમાં તમારું આવી ગયું બરાબર છે આ જ વસ્તુ હવે તો એની એક્ઝામ થઈ જ પણ છતાં પણ તમને યાદ આવવું જોઈએ બરાબર છે આ મને એવું લાગે છે આ બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે આ સવાલ નફા ભાગ એટલે શું આગળ આવી ગયો સેમ સવાલ કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે લાગતો નથી બરાબર કેમ કારણ કે એનું રોકડમાં રૂપાંતરણ ઝલપથી થઈ જાય છે મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ એટલે કે ઇન શોર્ટ આપણે બીએસસીની સ્થાપના પૂછી છે રાઈટ ઓકે સેમ ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે બરોબર છે પછી પ્રસિદ્ધિનો અર્થ બીજીવાર આવી ગયો માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે મોસ્ટ એમપી બે માર્ક્સ માટે પણ આ વસ્તુ મોસ્ટ એમપી છે ઓકે જે સૂત્ર છે એની એ જ તમારે લખવાનું બરાબર સૂત્ર કયું છે કુલ આવક ડિવાઇડ બાય કુલ વસ્તી હવે એણે શું કીધું છે વધારો તો કાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વસ્તીમાં ઘટાડો થાય સિમ્પલ બરાબર છે સોરી તો આ છે તમારું અહીંયા આઈ હોપ જે છે તમને ટોટલ જે છે આ પચાસ જેવા જ છે ઓકે કરી જજો બરાબર છે મોસ્ટ આઈએમપી છે અને સાથે સાથે બીજો પ્રશ્ન પણ કરી જવાનો બાકી સેક્શન સી ડી અને ઈ માટે વેઇટ કરો બરાબર છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ રાઈટ આ દિવસમાં જ ઓકે ત્યાં સુધી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પેપર પ્રેઝન્ટેશનને જોઈ લેજો લિંક બધી નીચે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરોબર છે ઓકે આ વિડીયોમાં રાખીશું આટલું આઈ હોપ તમને મારી પ્રોબ્લેમ સમજાઈ હશે અને લાઈવમાં હું જે છે ના આવું એવું મારી પ્રયત્ન રહેશે પણ છતાં પણ તમે કહેશો તો સો ટકા આવીશ બટ હું તમને બધું પ્રોવાઈડ કરી દઈશ જે લાઈવમાં બોલવાનું છે રાઈટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ માય સિચ્યુએશન ઓકે તો મળીશું એક નવા નંબર નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ